आज दरेक क्षेत्रे दीकरीओ आगळ वधी रही छे, परंतु आजे पण देशमां दीकरीओनी एवी अनेक घटनाओ सामे आवी रही छे जेना कारणे आजे देशना लोको शर्मसार थई रह्या छे। देशनी केन्द्र सरकार अने गुजरात सरकार द्वारा दर वर्षे महिला सशक्तिकरण कार्यक्रम अंतर्गत महिलाओ स्वनिर्भर बने ते अंतर्गतना कार्यक्रमो योजवामां आवी रह्या छे। डीसा શહેરમાં કાર્યરત રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। છેલ્લા 15 દિવસથી ડીસાની ડાયમંડ સોસાયટીમાં રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા 53થી વધુ બાળકીઓને કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે। આ કરાટેની તાલીમ સંઘના જીતુભાઈ સોની અને પિન્ટુભાઈ પંચાલ દ્વારા બાળકીઓને આપવામાં આવી રહી છે। त्यारे रोटरी क्लब डीसा डिवाइन द्वारा आयोजित नारी सुरक्षा अभियान कार्यक्रम ने आज सफल पूर्णाहुति करवामां आवी हती। 15 दिवसना नारी सुरक्षा अभियान में दीकरियों ने रोज आत्मसंरक्षण माटेना उपायों जेम के कराटे, तलवारबाजी, लाठी, हाई किक, बैक किक जेवी स्वरक्षण टेक्निकनी तालीम RSSना शिक्षक जीतुभाई सोनी अने पिंटूभाई पंचालना मार्गदर्शन हेठळ आपवामां आवी हती। आ कार्यक्रम में आश्रे 53 दीकरीओए आ तालीमनो लाभ लीधो अने गमे तेवी परिस्थितिमां सामनो करवानो आत्मविश्वास केळवी प्रशिक्षण लीधुं हतुं। आजे योजायेल समापन कार्यक्रममां रोटरी आसिस्टंट गवर्नर શાંતિભાઈ ઠક્કર, સુનિલભાઈ નાઈ, પ્રમુખ રીટાબેન પટેલ, મંત્રી હિનાબેન અગ્રવાલ, પ્રોફેસર ચેરમેન પિંકીબેન દેસાઈ સહિત રોટેરિયન બહેનો અને સૌ તાલીમાર્થી હાજર રહ્યા હતા। અમારી ક્લબ એ વુમન્સ ક્લબ છે, નોર્થ ગુજરાતની ફર્સ્ટ ક્લબ છે અને રોટરી એ ઇન્ટરનેશનલ સંસ્થા છે, પરંતુ અમારી વુમન્સ ક્લબે એવું બીડું ઝડપ્યું છે કે આપણે જે સેવાકીય કાર્ય કરીએ એમાં દીકરીઓને પ્રથમ આગળ કરીએ, મહિલાઓને આગળ કરીએ અને જેટલા સેવાકીય કાર્ય આગળ પાછળ ગામ જેટલી તાલુકા લેવલે જિલ્લા કક્ષાએ જેટલા થાય એટલા કાર્ય અમે કરવાનો સંકલ્પ કર્યો છે। એ સંકલ્પ આવા સરસ શ્રાવણ મહિનામાં અમે સૌથી શુભ શરૂઆત અત્યારે આના માટે સેલ્ફ ડિફેન્સ સ્વરક્ષણ માટે અમે દીકરીઓના ક્લાસ ચાલુ કર્યા। એની અંદર અમને RSSનો સહયોગ મળ્યો અને જ્યારે RSSના સંયોજકો અમને સહયોગ આપતા હોય અને અમારી ડિવાઇનની બહેનો જ્યારે ખૂબ ખંતપૂર્વક કામ કરતી હોય ત્યારે પરિણામ તો શુભ આવવાનું જ છે। તેના માટે 53 દીકરીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને 53 દીકરીઓને અમે તલવારબાજી, કરાટે, લાઠી અને હાઈ કિક અને બેક કિક એવું અલગ અલગ જાતનું અમે એમને પ્રશિક્ષણ અપાવ્યું RSSની ટીમ દ્વારા। અત્યારે ખૂબ અનહદ આનંદ થાય છે કે આજે જ્યારે 15 દિવસ પૂરા થઈને 16મા દિવસે આ એક કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે મારી દીકરીઓ કોઈ છેડતી બેનપણીને કે આગળ પાછળ કરે તો સામેનાને હંફાવી પોતાનું તો સ્વરક્ષણ કરશે જ પણ આજુબાજુનું પણ સ્વરક્ષણ કરશે, તેના માટે હું RSSનો આભાર માનું તેટલો ઓછો, મારી ડિવાઇનની પ્રોજેક્ટ ચેરમેન સેક્રેટરી તથા મારા તમામ મેમ્બર્સનો આભાર માનું એટલો ઓછો છે અને ગર્વપૂર્વક હજી હું વધારે એટલું કહીશ, આનાથી અમારું પૂર્ણ નથી થતું પરંતુ રોટરી ક્લબ ડિઝાઇન ડિવાઇન દ્વારા આ અવિરતપણે દર રવિવારે આદર્શ સ્કૂલમાં આ રીતે ચાલુ જ છે। જે દીકરીઓને શીખવું હોય, જે બહેનોને સ્વરક્ષણ માટે શીખવું હોય તેમનું હાર્દિક આમંત્રણ છે। રોટરી ક્લબ દ્વારા આયોજિત કરાટે, લાઠી, હાઈ કિક, બેક કિક, લાઠી વગેરે અમને પિન્ટુભાઈ પંચાલ અને જીતુભાઈ સોની તરફથી શીખવાડવામાં આવે છે। એમને અમને જે શીખવાડ્યું, જે અમને અમને વિચાર પણ નહોતો કે અમે આવું શીખી શકીશું, અત્યારે અમે શીખી ગયા છીએ। અમને જે ડર હતો એ ડર બધો અમારો દૂર થઈ ગયો છે અને આના પરથી પ્રેરણા મળે છે કે દરેક બહેનોએ આવું શીખવું જોઈએ જેનાથી આપણી સ્વરક્ષણ તાલીમ આપણું સ્વરક્ષણ થઈ શકે છે। એનાથી અમને એને આત્મસંતોષ મળ્યો છે, ના અમે હવે આગળ કંઈક કરી શકીશું। હા, 15 દિવસથી અમે આ સતત સખત મહેનતથી શીખી રહ્યા છીએ, સવારે 10 થી 11:30 વાગ્યા સુધી અને સાંજે આદર્શ સ્કૂલમાં પણ પ્રેક્ટિસ કરાવે છે અને અહીંયા વધારે વધારે 60 છોકરીઓ જેટલી તાલીમ લે છે જેને દરેકને એમ આવડી ગયું છે, સારા શીખવાડવામાં આવે છે।